ગુડ મોર્નિંગ કાલે આપણે ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર સ્ટડી કર્યું હતું આજે આપણે સ્ટાર્ટ કરશું ઓપરેશન ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર એનપીએન ટ્રાન્ઝિસ્ટરની તમે બાયસિંગ જોઈ શકો છો જે એમિટર બેઝ જંક્શન છે એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ છે એન ટુ નેગેટિવ ઓફ ધ બેટરી એન પી બેઝ ટુ ધ પોઝિટિવ ઓફ બેટરી બી વન જે બેઝ ટુ કલેક્શર જંક્શન છે આ જંક્શન બેઝ ટુ કલેક્ટર જંક્શન મારું કલેક્ટર બેઝ જંકશન રિવર્સ બાયસ છે પી બેઝ ટુ નેગેટિવ ઓફ બેટરી બી ટુ એન્ડ એન કલેક્ટર ટુ પોઝિટિવ ઓફ બેટરી બી ટુ હવે આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર કામ કેવી રીતે કરશે તો બી એમિટર બેઝ જંક્શન ઉપર બી વન બેટરીના કારણે ફોરવર્ડ બાયસ રહેશે ફોરવર્ડ બાયસના કારણે જે એનના મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે ઇલેક્ટ્રોન એ બેઝ બાજુ જશે બેઝ બાજુ ઇલેક્ટ્રોન્સ જશે ડ્રિફ્ટ થશે લેટેસ્ટ સપોઝ સપોઝ કે કેપિટલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બેઝ બાજુ ડ્રિફ્ટ થાય છે કેપિટલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે બેઝ બાજુ ડ્રિફ્ટ થાય છે એમાંથી સમજી લ્યો કે બહુ નાનકડો એક ભાગ જે છે સ્મોલ એક્સ ભાગ એ પી બેઝમાં આવી અને જો પી બે પી ટાઈપનો જે બેઝ છે એમાં મેજોરિટી હોલ્સ છે તો ધારો કે એમાંથી સ્મોલેક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે એ પીના સ્મોલેક્સ નંબર ઓફ હોલ્સ સાથે રિકમ્બાઇન થઈ જાય છે અને બાકી જે બધા બાકી જે બીજા બચેલા કેપિટલ એક્સ માઇનસ સ્મોલ એક્સ ઇલેક્ટ્રોન્સ છે એ કલેક્ટર બાજુ જતા રહે છે બીજું શું થાય છે કે ફોરવર્ડ બાયસમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ બીજી બાજુ પુષ્ટ થાય તો એ જ પ્રમાણે પી થી પણ મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે હોલ્સ એ પણ આ બાજુ આવવા જોઈએ કરેક્ટ તો એમીટરમાં બે વસ્તુ થશે એક તો કેપિટલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બેઝ બાજુ જશે અને બેઝમાંથી સ્મોલ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ સોરી બેઝમાંથી સ્મોલ વાય નંબર ઓફ હોલ્સ એમિટરમાં આવીને સ્મોલ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન સાથે રીકમ્બાઈન થઈ જશે એટલે એમિટરમાંથી કેટલા ઇલેક્ટ્રોન્સનો લોસ થયો તો કેપિટલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સનો લોસ થયો પ્લસ સ્મોલ વાય ઇલેક્ટ્રોન નંબર્સનો લોસ થયો આ સ્મોલ વાય લોસ કેવી રીતે થયો અહીંયાથી હોલ્સ આવ્યા અહીંયાના ઇલેક્ટ્રોન સાથે રિકમ્બાઈન થયા એટલે એટલા આટલા જ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તો લૂઝ થઈ ગયા સાથે સાથે કેપિટલ એક્સ ડ્રિફ્ટના કારણે કેપિટલ એક્સ ઇલેક્ટ્રોન્સ લૂઝ થતા તો થતા હતા તો એમીટરમાંથી ટોટલ કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ લૂઝ થઈ જાય છે તો એ મીટરની ન્યુટ્રાલિટી મેન્શન સાચવવા માટે શું થશે તો બી વનના નેગેટિવથી ઇલેક્ટ્રોન્સ જે છે એ એમિટર તરફ રશ કરશે કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે મારા એમિટરે યુઝ લૂઝ કર્યા હતા એટલા જ ઇલેક્ટ્રોન્સ બી વનથી એમીટર બી વનના નેગેટિવથી એમિટરમાં આવશે ટુ કન્ઝર્વ ધ ન્યુટ્રાલિટી તાકી એમીટર ન્યુટ્રલ બનેલું રહે તો ઇલેક્ટ્રોન આ બાજુ ફ્લો થયા કેપિટલ એક્સ પ્લસ વાય ઇલેક્ટ્રોન તો તમ તમે એમ કહી શકો કે એક્સટર્નલ સર્કિટમાં કરંટ ફ્લો થયો કરંટ કઈ દિશામાં ઇલેક્ટ્રોન્સ આમ ફ્લો થયા તો કરંટ આ દિશામાં ફ્લો થયો એને મેં નામ આપી દીધું આઈ ઇ દેટ ઇઝ ધ એમિટર કરંટ હવે બેઝ ઉપર ધ્યાન આપીએ તો જેવી રીતે કે મેં કીધું કે કેપિટલ એક્સ ઇલેક્ટ્રોન્સ આવે છે એમાંથી અમુક સ્મોલ એક્સ જે ભાગ છે એ રિકમ્બાઈન થઈ જશે પીમાં આવીને હોલ્સ સાથે અને બીજું બેઝમાં શું થાય છે તો વાય નંબર ઓફ હોલ્સ એક નીકળીને એ મીટર બાજુ જશે તો મારા બેઝને કેટલા હોલ્સ લૂઝ કર્યા કેટલા હોલ્સ લૂઝ કર્યા તો એક્સ એક્સ હોલ્સ યુઝ કર્યા કારણ કે એક્સ ઇલેક્ટ્રોન સાથે રિકમ્બાઇન થઈ ગયા અને વાય હોલ્સ લૂઝ કર્યા કારણ કે ડ્રિફ્ટ થઈ ગયું તો વાય હોલ્સ લૂઝ કર્યા મારા બેઝે તો એની ન્યુટ્રાલિટી મે મેન્ટેન કરવા માટે મારો બેઝ શું કરશે વાય એક્સ સ્મોલ એક્સ સ્મોલ વાય હોલ્સ લૂઝ કર્યા તો એટલા જ ઇલેક્ટ્રોન્સ એટલે કે સ્મોલ એક્સ સ્મોલ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હજી લૂઝ કરી દેશે સ્મોલ એક્સ સ્મોલ વાય હોલ લૂઝ કર્યા એને અંદર તો ન્યુટ્રલિટી મેન્ટેન કરવા માટે સ્મોલ એક્સ પ્લસ સ્મોલ વાય ઇલેક્ટ્રોન્સ પણ એ આ પાથમાં લૂઝ કરી દેશે આ રીતે બી વનમાં જતો રહેશે બરાબર તો સ્મોલ એક્સ પ્લસ સ્મોલ વાય ઇલેક્ટ્રોન આ બાજ આ રીતે આ પાથમાં ગયા બેઝ બેઝથી બી વન સુધી તો એક એક્સટર્નલ સર્કિટમાં એક કરંટ ફ્લો થયો જેને મેં બેઝ કરંટ નામ આપ્યું બેઝથી જે બેટરીમાં ગયા એ હવે ઇલેક્ટ્રોન્સ આ દિશામાં ગયા એનો મતલબ મારો કરંટ બે કરંટ જેને મેં આઈબી નામ આપ્યો છે બેઝ કરંટ એ આ દિશામાં ફ્લો થશે બરાબર છે હવે મેં જેવી રીતે કીધું સ્ટાર્ટિંગમાં કીધું કે કેપિટલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એમિટરમાંથી નીકળે છે એમાંથી બહુ સ્મોલ પોર્શન ઓફ ઇલેક્ટ્રોન્સ સ્મોલ એક્સ એ રિકમ્બાઇન થશે બાકી મેજોરિટી જે ઇલેક્ટ્રોન્સ છે કેપિટલ એક્સ માઇનસ એક્સ એ કલેક્ટર બાજુ જશે જેવી રીતે આપણે પીએનપીમાં જોયું હતું કે ટુ પર્સેન્ટ ઇલેક્ટ ટુ પર્સન્ટ ઇલેક્ટ્રોન્સ જ ખાલી બેઝમાં આવીને રિકમ્બાઇન થશે બાકી નાઇન્ટી એટ પરસેન્ટ તમારા ઇલેક્ટ્રોન્સ કલેક્ટરમાં જતા રહેશે હવે જે મારું કલેક્ટર જોવે છે રિવર્સ બાયસ રિવર્સ બાયસ જોવે છે તો મારા બધા ઇલેક્ટ્રોન્સ આ બાજુ આવીને ભેગા થઈ જશે અને પછી શું થશે કે જેટલા એક કેપિટલ એક્સ માઇનસ એક્સ ઇલેક્ટ્રોન્સ જે આવ્યાના છે એ આવશે ને અહીંયા ભેગા થઈ જશે તો પછી શું થશે કે કેપિટલ એક્સ માઇનસ એક્સ ઇલેક્ટ્રોન્સ જે છે એ બી માંથી જે કેપિટલ એક્સ માઇનસ એક્સ હોલ્સ નીકળશે આ રીતે આ આ દિશામાં હોલ્સ કેપિટલ એક્સ માઇનસ એક્સ હોલ્સ નીકળશે અને અહીંયા કેપિટલ એક્સ માઇનસ એક્સ ઇલેક્ટ્રોન્સ જે અંદર હતા એની સાથે રિકમ્બાઇન થઈ જશે એની સાથે રિકમ્બાઇન થઈ જશે તો તમે ધ્યાન આપો તો આ દિશામાં કેપિટલ એક્સ માઇનસ એક્સ હોલ્સ ફ્લો થયા તો તમને દેખાણું કે એક્સટર્નલ સર્કિટમાં હોલ્સ ફ્લો થાય છે એ ડિરેક્શનમાં તમે કહી શકો કે કરંટ ફ્લો થાય છે તો મેં અહીંયા આઈસી લખી નાખ્યું કલેક્ટર કરંટ કલેક્ટર કરંટ હવે આ તો થઈ એક્સટર્નલ સર્કિટની વાત હવે કલેક્ટરની અંદર કલેક્ટરની અંદર કરંટ કોના કારણે ફ્લો થાય છે આ આપણે આઈઈ આઈ સીને આઈબી જે લખ્યું છે એ ધ્યાન રાખજો કે આપણે એક્સટર્નલ સર્કિટના ની વાત કરી છે કે માં એક્સટર્નલ સર્કિટ એટલે કે આ સેમી ની બારે જે વાયર લગાવેલા છે એમાં કેટલો કરંટ જાય છે પણ આપણે એ બી જોવાનું છે કે સેમિકન્ડક્ટર ની અંદર કોના કારણે કરંટ હોય છે તો સેમી કન્ડ આપણે ની અંદર જોઈએ તો મેં આ સેન્ટેન્સ લખ્યો છે કે હવે ની અંદર બે કારણોસર કરંટ છે એક તો હોલ્સ સોરી એક તો ઇલેક્ટ્રોન્સ જે છે એ આમ બાજુ ડ્રિફ્ટ થાય છે એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એના કારણે જે કરંટ મળે છે એને મેં કેપિટલ આઈ એન ઇનામ આપી દીધું અને મેં કીધું કે બહુ સ્મોલ નંબર ઓફ હોલ્સ જે છે એ બેઝથી ઇલેક્ટ એમિટર બાજુ આવશે તો મેં એને કેપિટલ આઈપી ઇનામ આપી દીધું તો આઈઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એન ઈ પ્લસ આઈપી ઈ પણ હવે આપણે સ્ટાર્ટિંગમાં જોયેલું હતું લાસ્ટ લેક્ચરમાં કે જે બેઝ છે એ બહુ થિન છે અને લાઇટલી ટોપ છે સો જેટલા હોલ્સ બેઝથી એમિટર બાજુ આવશે એનાથી ઘણા વધારે ઇલેક્ટ્રોન્સ એમિટર ટુ બેઝ બાજુ જશે તો હું જે આઈપી છે એને હું આઈ એની સામે નીગ્લેક્ટ કરી શકું છું ને અહીંયા હેન્સ મેં આઈ એન ઈ પ્લસ આઈપી ઇઝ નિયરલી ઇક્વલ ટુ આઈ એન ઈ લખ્યું છે હવે નીચે સેન્ટેન્સ છે લખેલો છે કે એન એમીટર Uh, in emitter em current that is i e due to is due to flow of electrons, but in uh, external circuit it is due to flow of electrons from negative terminal of battery to the emitter. However, a, a, semiconductor emitter chhe, any under current chhe, that is due to flow of electrons from uh, emitter to base, but

કલેક્ટરમાં પણ બે કારણોસર કરંટ હશે કલેક્ટરમાં એક તો આ એક્સ માઇનસ એક્સ ઇલેક્ટ્રોન્સ છે જે એમિટરથી એમિટર થ્રુ બેઝ થઈને આવ્યા છે એ એક્સ માઇનસ એક્સ ઇલેક્ટ્રોન્સ કારણે જે કરંટ મળશે એને મેં નામ આપી દીધું આઈ એનસી આઈ એનસી નામ આપી દીધું અને હવે તમને ખબર હશે કે એક ટ્રાન્ઝિસ્ટરમાં સોરી એક કોઈપણ સેમી મેજોરિટી ચાર્જ કેરિયર સાથે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ પણ હોય છે તો મારા એન ટાઈપના કલેક્ટરમાં બહુ ઓછા બહુ જ ઓછા પણ હોલ્સ તો હશે બરાબર એ જ રીતે મારા પી ટાઈપ બેઝમાં પણ બહુ ઓછા પણ ઇલેક્ટ્રોન્સ તો હશે તો હવે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે આ હોલ્સ જે છે એ આમ બાજુ ડ્રીફ્ટ થશે હા હોલ્સ આમ બાજુ ડ્રીફ્ટ થશે એટલે ઊંધું ઊંધું કરંટ ફ્લો થશે એન ટુ પી આને કહેવાય છે રિવર્સ સેચ્યુરેશન કરંટ રિવર્સ સેચ્યુરેશન કરંટ એને નામ આપ્યું છે કેપિટલ આઈસીઓ અને કેપિટલ આઈસીઓ એ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે ફ્લો થાય છે હવે કલેક્ટર કરંટ કોના કારણે છે એક તો કેપિટલ આઈએનસી પ્લસ કેપિટલ આઈસીઓ કેપિટલ આઈએનસી કેપિટલ એક્સ માઇનસ સ્મોલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે ડ્રિફ્ટ થયા હતા એના કારણે અને કેપિટલ આઈસીઓ રિવર્સ સેચ્યુરેશન કરંટ છે હવે તમે ધ્યાન આપો તો કલેક્ટર કરંટ જે કલેક્ટરની અંદર જે કલેક્ટર કરંટ છે આઈસી એ બે કારણોસર છે એક તો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ આ વાળા એક્સ માઇનસ એક્સ અને ફ્લો ઓફ રિવર્સ સેચ્યુરેશન કરંટ જે મેં હમણાં તમને બતાડ્યું વાળો પણ આ તો હું ખાલી કલેક્ટરની વાત કરી પણ જે એક્સટર્નલ સર્કિટ છે જે આ વાયર છે બટ ઇન એક્સટર્નલ સર્કિટ ઇટ ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ સી ટુ બી ટુ પણ એક્સટર્નલ સર્કિટમાં કરંટ કેવી રીતે ફ્લો થાય છે તો કેપિટલ એક્સ માઇનસ એક્સ ઇલેક્ટ્રોન્સ છે એ આ દિશામાં બી ટુમાં જશે મેં તમને કીધું હતું કે બી ટુથી હોલ્સ आम बाजू आट एवी रीते मैं कीधु तू हम हूँ कहूँ छू कि कैपिटल एक्स माइनस एक्स इलेक्ट्रॉन्स अँ था खेचाई बी टू में जासे इट्स वन एन द सेम थिंग के होल्स आम बाजू जाए कि इलेक्ट्रॉन्स आम बाजू आए द्स वन एन द सेम थिंग तो एक्सटर्नल सर्किट में करंट को कारण है कैपिटल एक्स माइनस एक्स इलेक्ट्रॉन्स जे कलेक्टर टू पॉजिटिव ऑफ બી ટુ સુધી ફ્લો થાય છે તો હવે ફરીથી હું એક સેન્ટેન્સ વાંચીશ ધ્યાન આપજો ધ કલેક્ટર કરંટ આઈ સી ઇન કલેક્ટર ઇઝ ડ્યુ ટુ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ ધ ફ્લો ઓફ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ આઈ સી ઓ બટ ઇન એક્સટર્નલ સર્કિટ ઇટ ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ફ્રોમ કલેક્ટર ટુ ધ પોઝિટિવ ઓફ બી ટુ હવે નેક્સ્ટ નેક્સ્ટ લાઇન છે ઇન એક્સટર્નલ સર્કિટ આઈ એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી પ્લસ આઈ આ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે પીએન બી ટ્રાન્ઝિસ્ટર હોય કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય હંમેશા એમિટર કરંટ જે છે એ બેઝ કરંટ અને કલેક્ટર કરંટનો સમજ હશે ઓલરાઇટ આ તમારો પહેલો ક્વેશ્ચન હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે ડિસ્ક્રાઈબ ધ ઓપરેશન ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર નેક્સ્ટ ટોપિક છે સપ્લાય વોલ્ટેજ કનેક્શન્સ સપ્લાય વોલ્ટેજ કનેક્શન્સ હવે હું મારા ટ્રાન્ઝિસ્ટરને કેવી કેવી રીતે બાયસ કરી શકું કે પછી સપ્લાય આપી શકું એના ત્રણ વે છે એ ફર્સ્ટ વે ઇઝ કે કોમન બેઝ કનેક્શન સેકન્ડ ઇઝ કોમન એમિટર કનેક્શન એન્ડ થર્ડ ઇઝ કોમન કલેક્ટર કનેક્શન હવે આપણે જોઈશું આ ત્રણે ડિટેલ્સ કોમન બેઝ કલેક્શન કોમન બેઝ કનેક્શનને કોમન બેઝ કનેક્શનને આપણે ગ્રાઉન્ડેડ બેઝ પણ કહી શકીએ ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ગ્રાઉન્ડેડ બેઝ તમે હવે અહીંયા જુઓ એક એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર મેં એને એમિટર બેઝને ફોરવર્ડ બાયસ કર્યું છે જો બેટરીથી એ એન ટુ નેગેટિવ પી ટુ પોઝિટિવ બેઝ અને કલેક બે કલેક્ટર બેઝ જંક્શનને રિવર્સ બાયસ કર્યું છે તમે જોઈ શકો છો એન ટુ પોઝિટિવ અને પી બેઝ ટુ નેગેટિવ આ રીતે મેં કર્યું છે તો હવે તમે સમજો કે આપણા પાસે હંમેશા કોઈ પણ સર્કિટ હોય કોઈ પણ ડિવાઇસ હોય એમાં બે જ વસ્તુ હોય એક કા અન એક તો ઇનપુટ હોય ઇનપુટના ટર્મિનલ્સ હોય અને બીજું આઉટપુટના ટર્મિનલ્સ હોય ડાયોડમાં આપણે કોઈ વસ્તુ કોમન રાખવાની જરૂર નથી પડતી એક ઇનપુટ એક આઉટપુટ પણ આપણા ટ્રાન્ઝિસ્ટરમાં ત્રણ વસ્તુ છે તો આપણે શું કરશું કોઈ એક ટર્મિનલને ઇનપુટ બનાવશું કોઈ એક ટર્મિનલને આઉટપુટ બનાવશું અને વચ્ચેનો જે ટર્મિનલ છે એને આપણે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કોમન રાખશું તમને સર્કિટ જોડવાની યાદ હોય તો આપણે જે ઇનપુટ હતા એના બે વાયર આવી રીતે હોલમાં જોડતા હતા ઇનપુટમાં અને બે વાયર્સ આઉટપુટના લઈ અને આઉટપુટમાં આવી રીતે જોડતા હતા પણ અહીંયા આપણી પાસે ત્રણ જ ટર્મિનલ્સ છે ટ્રાન્ઝિસ્ટરના તો ચોથો ક ક્યાંથી લઈ આવશું તો એક એમ કરશું કે ઇનપુટ કોઈ એકને ઇનપુટ બનાવશો કોઈ એકને આઉટપુટ બનાવશો અને ત્રીજાને આ રીતે બંનેમાં કોમન બંને ટર્મિનલમાં કોમન રાખશો તો આ વસ્તુ અહીંયા કરેલી છે કોમન રાખેલું છે આ કેસમાં આપણો બેઝ કોમન છે જો ઇનપુટ ટર્મિનલ આપણું એમિટર છે આઉટપુટ ટર્મિનલ આપણું કલેક્ટર છે અને કોમન ટર્મિનલ આપણું બેઝ છે તમારે બુકમાં જોશો તો પેજ નંબર 71 વનમાં ફિગર થ્રી પોઈન્ટ સિક્સ ફિગર થ્રી પોઈન્ટ સેવન એ બી એન્ડ સી એવા છ ફિગર્સ છે જેમાં કોમન બેઝ એનપીએનમાં છે કોમન બેઝ પીએનપીમાં પણ ડ્રો કરેલો છે સેકન્ડ ટાઈપ સેકન્ડ ટાઈપ છે કોમન એમિટર કોમન એમીટરમાં જુઓ કોમન એમીટરને આપણે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ ગ્રાઉન્ડેડ એમિટર કારણ કે એમિટર કોમન છે એમિટર રાઉન્ડેડ છે હવે તમે જુઓ આ કેસમાં એમિટર આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે જે કોમન એમિટર કન્ફિગરેશનમાં છે એમિટર કોમન છે એનો ઇનપુટ ટર્મિનલ જે છે એને મેં બેઝ રાખ્યો છે બેઝને ઇનપુટ ટર્મિનલ રાખ્યો છે અને આઉટપુટ ટર્મિનલ મેં કલેક્ટરને રાખ્યો છે અને કોમન છે મારો એમિટર હવે મેં એમિટર બેઝને ફોર્વર્ડ બાયસ કલેક્ટર એમિટરવાળા જંક્શનને રિવર્સ બાયસ કર્યું છે નેક્સ્ટ પીએનપી પણ છે સેમ વસ્તુ કરી છે મેં એનપીએન અને પીએનપી ખાલી બેટરીની દિશા બદલાઈ જાય છે પોલારિટી કારણે થર્ડ છે કોમન કલેક્ટર કોમન કલેક્ટરમાં તમે જોશો તો મેં કલેક્ટરને કોમન રાખ્યું છે અને બેઝને ઇનપુટ ટર્મિનલ માન્યું અને એમિટરને આઉટપુટ ટર્મિનલ માન્યું એનપીએન અને પીએનપી બંને ટાઈપના કોન્ફિગરેશન મેં બતાડેલા છે ઓલરાઈટ હવે આપણે આગળ વધીશું કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર્સ માટે કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર્સ ટ્રાન્ઝિસ્ટર્સમાં આપણે ટ્રાન્ઝિસ્ટર્સ ભણ્યા આ ત્રણે અલગ અલગ ટાઈપના તો કોઈ પણ ડિવાઇસમાં એક તો ઇનપુટ કરંટ હશે અને કંઈક તો આપણો આઉટપુટ કરંટ હશે બરાબર કોમન બેઝમાં ઇનપુટ કરંટ કેટલો હશે શું હશે આઈબી અને આઉટપુટ કેટલો હશે તો આઈસી બરાબર તો કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર એટલે શું એમ્પ્લિફિકેશન ફેક્ટર એટલે મોટું થવું તો કરંટ ઇનપુટમાંથી આઉટપુટમાં જાતે જાતે કેટલો વધ્યો એના માટે મને એ જાણવા માટે મને શું કરવું પડે કે આઉટપુટ કરંટ બાય ઇનપુટ નો રેશિયો લેવો પડે બરાબર છે એ જ રીતે હું તમને બતાવી બતાવી દઉં તો કોમન માં મારો ઇનપુટ કરંટ આઈ ઈ છે કારણ કે ઇનપુટ સોરી આઈ બી છે ઓકે ઓકે કોમન બેઝમાં મારો ઇનપુટ આઈ ઈ હશે આઈ ઈ કારણ કે ઇનપુટ ટર્મિનલ એમિટર છે આપણો કોમન એમિટરમાં ઇનપુટ આઈ બી હશે કારણ કે ઇનપુટ ટર્મિનલ બેઝ છે બેઝમાંથી જાય છે અને આઉટપુટ આપણો આઈ સી હશે કોમન કલેક્ટરમાં ઇનપુટ મારો આઈ બી હશે અને આઉટપુટ આઈ ઈ હશે બરાબર છે તો કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર બે ટાઈપના છે સ્મો સ્ટેટિક કરન્ટ એમ્પ્લિફિકેશન ફેક્ટર અને સ્મોલ સિગ્નલ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર હવે સ્ટેટિક કરન્ટ એમ્પ્લિફિકેશન ફેક્ટર્સ છે આ વપરાય છે કે જ્યારે ડીસી ફ્લો થતું હોય ડીસી માટે તો એના માટે ત્રણ સીબી માટે કોમન બેઝ કોન્ફિગ્રેસન માટે જે કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર છે એને આલ્ફા કહેવાય કોમન એમિટર માટે બીટાડીસી કહેવાય અને કોમન કલેક્ટર માટે ગામા ડીસી કહેવાય એ જ રીતે અગર સ્મોલ એસી કરંટ ફ્લો થાતો હોય આ ડિવાઇસમાં કોન્ફિગરેશનમાંથી તો સ્મોલ સિગ્નલ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર કોમન બેઝ માટે આલ્ફા કોમન એમિટર માટે બીટા અને કોમન કલેક્ટર માટે ગામા હવે આપણે સ્ટેટિક કરંટ ટેમ્પલિફિકેશન ફેક્ટર્સ જોઈ લઈએ છીએ તો હવે મેં સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ જ મેં તમને શીખવાડ્યું હતું કોમન બેઝનો સ્ટેટિક કરંટ ટેમ્પ્લિફિકેશન ફેક્ટરને આલ્ફાડીસી કહેવાય આલ્ફાડીસીને હું ડિફાઇન કેવી રીતે કરીશ તો આઈસી આઉટપુટમાં જે કરંટ છે આઈસી ડિવાઈડેડ બાય इनपुट में जो करंट जाए आईई आउटपुट टर्मिनल में करंट जाए आईसी डिवाइडेड इनपुट टर्मिनल में जो करंट जाए आईई आईसी बाय आईई व्हेन वीसीबी बी इज इक्वल टू कांस्टेंट एट्ल के आउटपुट टर्मिनल में जो वोल्टेज है हाँ वी सी बी ए कॉन्स्ट राखी आ केस में આપણે કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર કેવી રીતે લેવાનો છે મેં અહીંયા લખ્યું છે કે આઈઓ એટલે આઉટપુટ ટર્મિનલમાં જે કરંટ છે ડિવાઈડેડ બાય આઈઆઈ કે જે ઇનપુટ ટર્મિનલમાં જે કરંટ છે ડિવાઇડેડ બાય જે જે આઉટપુટમાં મારો વોલ્ટેજ છે આઉટપુટમાં વોલ્ટેજ છે આઉટપુટ ટર્મિનલ્સમાં અને વચ્ચે એ વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખીને લેવાનો છે અહીં મેં બતાવ્યો છે તો આલ્ફા ડીસી શું હશે આઈસી બાય આઈ ઇ વેન વીસીબી ઇઝ કોન્સ્ટન્ટ અહીંયા લખેલું છે આઈસી બાય આઈ વેન વીસી બી કોન્સ્ટન્ટ એને નામ પણ એનું બીજું નામ પણ છે સ્મોલ એચ એફબી એચ નેક્સ્ટ છે બીટાડીસી કોમન એમિટરમાં જે કરંટ ગેન છે એને આપણે નામ આપશું બીટાડીસી બીટાડીસી કેવી રીતે હશે તો આ આઉટપુટ ટર્મિનલમાં છે આઈસી ડિવાઇડેડ બાય ઇનપુટ ટર્મિનલમાં છે આઈબી વેન વીસીઈ ઇઝ કોન્સ્ટન્ટ વેન વીસીઈ ઇઝ કોન્સ્ટન્ટ તો જો અહીંયા લખેલું છે આઈસી બાય આઈબી વેન કેપિટલ વીસીઈ ઇઝ કોન્સ્ટન્ટ એને તમે એચએફી નામ પણ આપી શકો નેક્સ્ટ છે લાસ્ટ છે કોમન કલેક્ટર માટે ગામાડીસી ગામાડીસી શું હશે તો કેપિટલ આઈઈ

વીસી બી ઇઝ કોન્સ્ટન્ટ સેમ આજ વસ્તુ ખાલી એસીના સંદર્ભમાં હવે સ્મોલ ચેન્જ ઇન આઈ એટલે સ્મોલ ચેન્જ ઇન કેપિટલ આઈસી એને મેં સ્મોલ આઈસીથી ડિનોટ કરી છે તમને યાદ હોય તો મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે ચેન્જિંગ કરંટ હોય જ્યારે એસી કરંટ હોય ત્યારે હંમેશા તમને સ્મોલ લેટરથી ડિનોટ કરવાનું એસી કરંટ ઓર વોલ્ટેજીસ હોય ત્યારે સ્મોલ લેટર્સથી ડિનોટ કરવાનું અને કોન્સ્ટન્ટ હોય ડી હોય તો એને હંમેશા કેપિટલ લેટર્સથી ડિનોટ કરવાનું તમને શીખવાડ્યું હશે મેં તો હવે મેં એને એસીથી ડિનોટ કરવા માટે ડેલ આઈ સીને સ્મોલ આઈસી લખી નાખ્યું ટુ શો કે આ એસી કરંટ છે અને આ આઈ ઈ લખી નાખ્યું આઈ આઈ સ્મોલ ઈ ટુ શો ધેટ ધીસ ઇઝ અ એસી કરંટ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ કેપિટલ વીસી બી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ કેપિટલ વીસી બી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એને તમે કઈ રીતે લખી શકો કેપિટલ વીસીબી ને તમે એ રીતે વિચારો કેપિટલ વીસીબી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલે કે વીસીબી ચેન્જ નથી થતું વીચ મીન્સ ડેલ વીસીબી ડેલ વીસીબી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તમે એ રીતે વિચારી શકો કે વીસીબી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ વિચ મીન્સ ડેલ વીસીબી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વિચ મીન્સ ચેન્જ ઇન વીસીબી ઇઝ ઝીરો ચેન્જ ઇન વીસીબી બી ઇઝ ઝીરો એટલે એસી ઝીરો ફ્લો થતું જ નથી એટલે small vcb is બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેટ ઇઝ ઇઝ ઇક્વલ ટુ તમે એને નામ આપી દીધું એચએફ બી એચ એફ બી નામ આપવાનું છે તમને આ કોમન બેઝ છે સોરી આ એચએફ બી નામ આપવાનું છે ને આને નામ આપવાનું છે એચએફ e તો આ તમને સમજાઈયું એ જ રીતે બીટામાં ડેલ આઈ સી બાય ડેલ આઈ ઇ વેર વીસીઇ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ સ્મોલ આઈ સી બાય સ્મોલ આઈ બી વેન વી સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખ્યું છે અને એને નામ આપ્યું છે સ્મોલ એચ એફી છેલ્લે કોમન કલેક્ટર માટે ગામા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ ઇ બાય આઈ બી વીસી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આઈ ઇ બાય ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આઈ ઇ બાય સ્મોલ આઈ બી વેન વી ઈ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આ બંને સેમ જ છે એક યાદ રહેશે તો બીજું યાદ રહી જશે હવે આપણે જાણવાનું છે કે રિલેશનશીપ શું છે આઈઈ આઈ બી આઈ સી આલ્ફા બીટા આલ્ફા ડીસી બીટાડીસી એના વચ્ચે રિલેશનશીપ શું છે તો હવે આપણે ફસ્ટ જોઈશું કે આલ્ફા ડીસી અને બીટાડીસી વચ્ચે શું રિલેશન છે અહીંયા ધ્યાન આપો તો આઈઈ ઇઝ ઇક્વલ ટુ આઈબીસી તો યુનિવર્સલ ટ્રુથ છે હવે મેં આ એક આને આજે ઇક્વેશન છે એને આઈસીથી ડિવાઈડ કર્યું તો આઈઈ બાય આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લા આઈબી બાય આઈસી પ્લસ આઈ બાય આઈસી એટલે વન હવે તમે ઉપર જોયું કે આલ્ફા ડીસી ઇઝ ઇક્વલ ટુ આઈ બાય આઈ તો આ વન બાય આલ્ફા ડીસી થશે ઇઝ આ ઇઝ ઇક્વલ ટુ આઈ બાય આઈસી વન બાય થશે આ વન થશે એ તો વન જ રહેશે હવે તમે આને अल्फा डीसी ने सब्जेक्ट टोकिंग ऑफ इक्वेशन बनाओ तो अल्फा डीसी इज इक्वल टू बीटा डीसी बीटा डीसी डिवाइडेड बाय बीटा डीसी प्लस 1 હવે अल्फा डीसी ની જગ્યાએ hf b રાખીઓ બીટા डीसी ની જગ્યાએ hf e રાખીઓ સેમ વસ્તુ બીટા डीसी ને હું સબ્જેક્ટ નો ઇક્વેશન નો સબ્જેક્ટ બનાવીશ તો તમારે થાશે अल्फा डीसी 1 - अल्फा डीसी અને પછી મે સેમ બીટા ડીસી ની જગ્યાએ hf e અને આની જોઈએ hf b अल्फा डीसी ની જગ્યાએ સેમ વસ્તુ આપણે જોઈએ આલ્ફા બીટામાં શું રિલેશન છે તો સેમ વસ્તુ કરી આઈ ઇ ઇઝ ઇક્વલ ટુ આઈ બી પ્લસ આઈ સી તો ડેલ આઈ ઇ ઓલ્સો ઇઝ ઇક્વલ ટુ ડેલ આઈ બી પ્લસ ડેલ આઈ સી સ્મોલ ચેન્જીસ હવે મેં ડેલ આઈ સીથી બંને બાજુ ડિવાઈડ કરી નાખ્યું ડેલ આઈ સી બાય ડેલ આઈ ઇ તમારું થશે વન બાય આલ્ફા અને ડેલ આઈ આઈબી બાય ડેલ આઈ સી વન બાય બીટા આલ્ફાને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવતા તમને બે ઇક્વેશન્સ મળે છે બે ઇક્વેશન્સ મળે છે એક તો છે આલ્ફાના સબ્જેક્ટ બનાવીએ તો બીટા આલ્ફા ઇઝ ઇક્વ ટુ બીટા વન પ્લસ બીટા એન્ડ બીટા ઇઝ ઇક્વ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય વન માઇનસ આલ્ફા આ ઇક્વેશનને ખાસ યાદ રાખજો કારણ કે તમને એક્ઝામમાં ન્યુમેરિકલ્સ બહુ બધા આવે છે ન્યુમેરિકલ્સ બહુ બધા આવે છે તમારો ક્વેશ્ચન નંબર ટુ એ છે કે ડિરાઈવ ધ રિલેશનશીપ બિટવીન આલ્ફા એન્ડ બીટા Question number 3 is, define the current amplification factors. All the current amplification factors. Thank you.